દિશામાં ભારે વરસાદને કારણે મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં પડ્યું 50 ફૂટનું ગાબડું. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ છેલ્લા 24 કલાકમાં અવિરતપણે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં પણ ભારે વરસાદને કારણે 50 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોની જમીન પણ ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે. આ અંગે સ્થાનિક ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું છે અને તેના કારણે આજુબાજુના ખેતરોની જમીન પણ ધોવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે તો ખેડૂતોએ ખેતરોમાં વાવેલ પાક પણ ધોવાઈ જશે તેમ જણાવવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વધુ વરસાદના કારણે ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સીમમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ રહી છે. એવામાં કેનાલમાં 40 થી 50 ફૂટનું ગાબડું પડી જવાથી ધોવાણ થઈ રહી છે. તો આજુબાજુના ખેતરોમાં પણ ભારે ધોવાણ થઈ 40 થી 50 ફૂટ જેટલું ધોવાણ થઈ ગઈ છે. વધારે વરસાદ પડશે તો ખેડૂતોના પાકનું પણ નુકસાન છે અને ખેતરો વધારે ધોવાણ થઈ શકે છે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે.